વર્ષ 1856માં 11 ફેબ્રુઆરીએ અંગ્રેજોએ અવધ રાજ્યને પણ તેમના અધિકાર ક્ષેત્ર હેઠળ લઈ લીધું. ઈસવીસન 1856 સુધી અવધ સિવાયના તમામ મોટા સામ્રાજ્યો બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના નિયંત્રણ હેઠળ આવી ગયા હતા. અંગ્રેજો પણ અવધને પોતાના નિયંત્રણમાં લેવા માગતા હતા, પરંતુ તેના પર હુમલો કરવાનું કોઈ કારણ શોધી શક્યા નહીં. અવધ માટે ગવર્નર જનરલ ડેલહાઉસીએ કહ્યું હતું, અવધ એક ચેરી છે જે એક દિવસે આપણા મોંમાં ટપકી જશે. અવધના છેલ્લા નવાબ વાજિદ અલી શાહ એક સક્ષમ શાસક હતા, પરંતુ બ્રિટિશ રેસિડેન્ટે તેમની અસમર્થતા માટે કંપનીના અધિકારીઓ સુધી મીઠું મરચું નાખીને ફરિયાદ કરી હતી, જેનાથી ઇસ્ટ ઇન્ડિયા કંપનીને છવાઈ જવાનું બહાનું મળી ગયું. 7 ફેબ્રુઆરી 1856 ગવર્નર જનરલ ડેલહાઉસીએ આંતરિક અવ્યવસ્થાનું બહાનું બનાવીને વાજિદ અલી શાહને હટાવવાનો આદેશ આપ્યો. ડેલહાઉસીએ તમામ નૈતિક ધારાધોરણોને બાજુ પર રાખીને 11 ફેબ્રુઆરી 1856ના રોજ અવધ પર કબજો કરી લીધો. અવધ પર કબજો કર્યા પછી અંગ્રેજો અને ભારતીયો વચ્ચે તણાવ વધ્યો. આ તણાવ અને વિરોધ આખરે 1857ની ક્રાંતિમાં ફેરવાઈ ગયો. વર્ષ 1933માં 11 ફેબ્રુઆરીના રોજ મહાત્મા ગાંધીની લોકપ્રિય પત્રિકા હરિજનની શરૂઆત કરવામાં આવી. આ સાપ્તાહિક પત્રિકાના પ્રકાશનનો હેતુ અસ્પૃશ્યતા સામેના સંઘર્ષને પ્રોત્સાહિત કરવાનો હતો અને અસ્પૃશ્યતા અને ભેદભાવના આધારે એકલા પડી ગયેલા લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયાસ કરવાનો હતો. તેણે અસ્પૃશ્યતાના પીડિતોની વેદના અને યાતનાઓ વિશે લોકોમાં જાગૃતિ લાવવામાં મદદ કરી. આ પત્રિકાની મોટાભાગની આવૃત્તિઓ માટે રવિન્દ્રનાથ ટાગોરે અસ્પૃશ્યતા વિરુદ્ધ જાગૃતતા માટે કવિતાઓ લખી. આ પત્રિકા હિન્દી અને ગુજરાતીમાં પણ પ્રકાશિત થઈ અને 1948 સુધી તેનું પ્રકાશન ચાલુ રહ્યું. આજના દિવસે આપણે સ્વતંત્રતા સેનાની અને દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફકરુદ્દીન અલી અહમદને યાદ કરી રહ્યા છીએ. તેમનું નિધન 11 ફેબ્રુઆરી 1977ના રોજ થયું હતું. વર્ષ 1905માં દિલ્હીમાં જન્મેલા ફકરુદ્દીન અલી અહમદ આસામના એક આર્મી ડોક્ટરના પુત્ર હતા. પંડિત જવાહરલાલ નહેરુને મળ્યા બાદ 1925માં અહમદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને સ્વતંત્રતા આંદોલનમાં ઝંપલાવ્યું. 1942માં તેમણે ભારત છોડો આંદોલનમાં સક્રિય રૂપે ભાગ લીધો. તેમની ધરપકડ થઈ અને 3.5 વર્ષની જેલની સજા થઈ. સ્વતંત્રતા બાદ 1952માં ફકરુદ્દીન રાજ્યસભા માટે ચૂંટાયા. ત્યારબાદ તેમને આસામ સરકારના એડવોકેટ જનરલ બનાવવામાં આવ્યા. તેઓ 2 વખત આસામ વિધાનસભામાં પણ ચૂંટાયા, 2 વખત લોકસભામાં પણ ચૂંટાયા. પ્રથમ 1967માં અને ત્યારબાદ 1971માં એક કેબિનેટ મંત્રીના રૂપમાં તેમણે કૃષિ, સહકારી, શિક્ષણ, ઔદ્યોગિક વિકાસ અને કંપની કાયદા જેવા વિવિધ પોર્ટફોલિયો સંભાળ્યા. ફકરુદ્દીન અલી અહમદ 1974માં દેશના 5મા રાષ્ટ્રપતિ બન્યા અને 11 ફેબ્રુઆરી 1977ના રોજ તેમના મૃત્યુ સુધી આ પદ પર રહ્યા. આ મહાન રાષ્ટ્રવાદીને શ્રદ્ધાંજલિ અર્પે છે.